गुड मॉर्निंग बाळको, आज आपणे धोरण 8 हिंदी विषयनी अंदर लेसन नंबर 12 कादंबरी लेसननी अंदर कादंबरी की डायरी लेसननी अंदर आगळ आपणे जोयुं के जे बाला नामनी लड़की छे ए गभराई हुई दौड़ने लगी तब गिर गई, उसकी पट्टी करवाई और उसके बारे में जानने के लिए कादंबरी उसको मिलने अस्पताल पहुंची। वहाँ उसका नाम और उसकी चाहत से उसको पता चला कि उसको पढ़ने की इच्छा है लेकिन वो बहुत गरीब है। उसके पिता उसको कूड़ा और टूटी बोतलें बिनने के लिए स्कूल के आसपास भेजते हैं। उसकी इच्छा पढ़ने की है इसीलिए वो विद्यालय के सामने खड़ी रहती है। तभी उसे दिलासा देते हुए कादंबरी ने कहा, मैं माँ से बात करूँगी। अब आगे, और यदि तुम्हें विद्यालय में दाखिला मिल जाए तो तने विद्यालय के अंदर प्रवेश मिली जाए तो पीछे से एक आवाज़ आई। मैंने पीछे मुड़कर देखा तो विद्यालय की प्रधानाचार्य जी खड़ी थी। एने पाछळ थी एक आवाज आव्यो कि यदि तुम्हें विद्यालय में दाखिला मिल जाए तो, एने पाछळ वळीने जोयुं तो प्रधानाचार्य यानी वाइस प्रिंसिपल जे छे ए उभा हता। बाला को देखने आई थी, वे भी बाला को ए पण बाला ने जोवा माटे आवी थी। उन्होंने कहा, हाँ बेटी, तुम्हारे जैसे कई बच्चे हैं जो धन की कमी, माता पिता की स्वयं की अशिक्षा और उदासीनता के कारण स्कूल नहीं जा पाते। एमनी केटली बधी मजबूरी होय छे, एमनी पासे पैसा होता नथी, एमना माता पिता अभण होय छे अने शिक्षण प्रत्ये एटला सजाग नथी होता। एम एटला माटे तमारी जेवा बाळको छे घणा बधा એ સ્કૂલે જઈ અને શિક્ષણ પામી શકતા નથી। પણ તું બિલકુલ ચિંતા મત કરો, પણ તું કાંઈ ચિંતા ન કરતી, હમ સબ તુમારે સાથે, મેં બધા જ તારી સાથે છીએ। પ્રાધાનાચાર્યજી કી બાત સુનકર બાલા કી આંખો મેં ચમક આ ગઈ। આ પ્રધાનાચાર્ય એટલે વાઇસ પ્રિન્સિપલની વાત સાંભળી અને એની આંખોમાં એકદમ ચમક આવી ગઈ, આનંદિત થઈ ગઈ। 20 જુલાઈ, આજ મેને ઘર પર માસે બાત કી। કાદંબરીએ પણ જઈ અને પોતાની માતાને વાત કરી। માને કહા કે બાલા કી પઢાઈ કા ખર્ચ હમ ઉઠાએંગે। એને જે બાળક બાલા નામની બાળકીને જો ભણવાનું હોય તો આપણે એની ફી ને જે કંઈ ખર્ચ છે એ આપણે આપીશું। માકી વાત સુનકર મેં ફૂલી નહીં સમાઈ, એની માતાની વાત સાંભળી અને એકદમ ખુશ થઈ ગઈ। એમ આજ મુજે અપને પ્રયાસ પર બહુત ખુશી હો રહી હે। એણે એક પ્રયાસ કર્યો કે બાળકીને એ હોસ્પિટલ લઈ ગયા, એની વિશે જાણ્યું, એની જે કંઈ ઈચ્છા છે જાણી અને એને પ્રયત્ન કર્યો અને એમાં જેને સફળતા મળી એથી એ બહુ જ ખુશ હતી। એમ 28 જુલાઈ, આજ કઈ દિન બાદ ડાયરી લખી રહ્યો હતું, આજે લગભગ 8 દિવસ પછી એ ડાયરી લખી રહી છે। પર આજ અચ્છા લગ રહા હૈ, પણ આજે એને ખૂબ ખુશી થાય છે, મન મેં બહુ સંતોષ છે ને મનની અંદર ખૂબ સંતોષ છે। આજ સ્કૂલ મેં બાલા કો દેખ કર મેરી આંખો મેં ખુશી કે આંસુ આ ગયે। આજે બાળાને શાળામાં જોઈ
અને એકદમ ખુશીના આંસુ એને આવી ગયા. તો કાદંબરી કી ડાયરી લેસન આજે આપણે પૂર્ણ કર્યું છે. યુનિટ ટેસ્ટ 4ની અંદર 11 અને 12 બે લેસન છે, એ માટે આની સાથે આજે હું PDF તમને મોકલું છું, એ જોજો. અને કાલે પાછા આપણે બીજા વિડીયોની અંદર એ વિશે આપણે ક્વેશ્ચન આન્સરનું રિવિઝન કરીશું. તો એ ક્વેશ્ચન પેલું એક્સરસાઇઝ ને ક્વેશ્ચન આન્સર ને પાકા કરજો. અને આ સાથે ભાષા જ્ઞાનની અંદર આ જ લેસનનું ક્રિયા વિશેષણ વિશે આપણે થોડું જોઈ લઈએ. તો પેજ નંબર છે 68, ભાષા જ્ઞાન ગ્રામર. પઢો ઓર સમજો, જો શબ્દ ક્રિયા કી વિશેષતા બતાતે હૈ વે ક્રિયા વિશેષણ કહેલાતે હૈ. મેં સુબહ અસ્પતાલ પહોંચી, તો ઇસ વાક્ય મેં સુબહ ક્રિયા વિશેષણ હૈ, ક્યોંકિ સુબહ શબ્દ સે પતા ચલતા હૈ કિ ક્રિયા કબ હો રહી હૈ. તો ક્રિયા કબ હો રહી હે વો જો પતા ચલ જતા હૈ ઉસે હમ ક્રિયા વિશેષણ કહેતે હૈ. જો શબ્દ ક્રિયા કી વિશેષતા બતાતા હૈ ઉસે ક્રિયા વિશેષણ કહેતે હૈ. તો નીચે દિયે ગયે વાક્યો મેં ક્રિયા વિશેષણ શબ્દ કો રેખાંકિત કરો. ક આજ એક અજીબ સી ઘટના હુઈ. આજ બચ્ચે કક્ષા કે બહાર ખેલ રહે થે. બહાર મેં દેર તક ખડી રહી. દેર તક. ગ વઝટપટ તૈયાર હો ગઈ. એકદમ ઝડપથી તૈયાર થઈ ગઈ. તો આ લેસનમાં ક્રિયા વિશેષણ વિશે આપણે જોયું, બરાબર. તો તમને એક્ઝામની અંદર પૂછાય તો તમે એને લખી શકો, બરાબર. અને આ સાથે એક્સરસાઇઝ લખી લેજો PDFમાંથી. અને આવતા પીરિયડમાં આપણે પાછું રિવિઝન આવતા વિડીયોમાં આપણે રિવિઝન જોશું. જય હિન્દ.